મન મરે માયા મરે મર મર જાય શરીર આશા ને તૃષ્ણા મરે નહીં થઈ ગયા દાસ કબીર મન મરે માયા મરે મર મર જાય શરીર આશા ને તૃષ્ણા મરે નહીં કહી ગયા દાસ કબીર પણ એક આત્માની સાથે સંબંધ જેના હોય એને દુશ્મનનો હોય તોય ભલે અને પોતાનો હોય તોય ભલે બે હરખા લાગે. હવે આની એક તમને વાત કરું કે એકવાર એક રજવાડાની અંદર યુદ્ધની ઘોષણા થઈ, યુદ્ધ જામવાની તૈયારી થઈ, સામ સામે પક્ષ હતા, મોગલો બાદશાહ હતા એ લડવાને માટે તૈયાર થયેલા. આ બાજુ રાજ્ય રજવાડાની અંદર ગુરુ ગોવિંદસિંહ નામે ગુરુ હતા એ સામે લડવાને માટે તૈયાર થયા, પણ બધા પોતાના શિષ્ય હતા, કારણ કે ગુરુ મહારાજના બધા શિષ્ય હોય. એટલે જ્યારે સાંજ પડે ત્યારે બધાને પોતપોતાની રીતે સમજાવે, આને કેવી રીતે યુદ્ધ કરવું એ બધું સમજાવે, પછી બધાને જુદા જુદા કામ સોંપી દીધેલા. એમાં એક એનો પ્રિય શિષ્ય હતો અને એ પ્રિય શિષ્ય એનું નામ ધન્ય હતું. ધન્ય એટલે ધન્યાને કીધેલું કે તારે યુદ્ધની અંદર બીજું કાંઈ કરવાનું નથી, પણ જે કોઈ લડવૈયા હોય એ થાકી ગયા હોય તો એને તારે પાણી પાવાનું. અને આગળના જમાનામાં મશક હતી, જે ખંભા ઉપર ટીંગાડેલી અંદર એ મશકની અંદર ઠંડુ પાણી હોય એટલે માણસનો થાક ઉતરી જાય. આવા ધન્યાને આવું કામ સોંપેલું, પણ સાથોસાથ મજાને બોધ પણ આપતા કે મનુષ્ય માત્ર જીવવાને પાત્ર, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, અને આપણે એકબીજાથી જુદા નથી આવું જ્ઞાન બધાને આપતા. એટલે ધન્યને પણ આવું જ્ઞાન લાગેલું કે માણસ જ્યારે કોઈ દુઃખમાં આવી પડેલો હોય ત્યારે એની કોઈ નાત જાત ભાત દેવ દાનવ હગો કે દુશ્મન આને તમારે સમજવો નહીં, કારણ કે એ દુઃખનો માર્યો હોય હોય એટલે કદાચ આપણો દુશ્મન હોય તો એ માણસ તરીકે આપણે એને હળદૂત ન કરી શકીએ. એટલે આ તો બધાને પાણી પાવાનું કામ કરે, એમાં જે દુશ્મનના લડવૈયા હોય, કારણ કે યુદ્ધ થાય એટલે તો સામે સામે પક્ષ યુદ્ધ થતા હોય, એક પક્ષમાં તો યુદ્ધ થતું ન હોય. એટલે ધન્યો જે પક્ષમાં હતો એના લડવૈયાને તો પાણી પાય, પણ સામેલી વ્યક્તિ હોય અને એ જો ઘવાઈને પીડો હોય, એ કણસતો હોય યુદ્ધ મેદાનની અંદર, એના લોહી લુવાણ થઈ ગયો હોય તો ધન્યો એની પણ સેવા કરે અને એને પણ પાણી પાય. એટલે અમુક માણસોએ આવી અને ગુરુ ગોવિંદસિંહને કીધું કે બાપુ આ તમારો ધન્યો સેવક રહ્યો ને એ તો આપણા દુશ્મનોને પણ પાણી પાય છે અને આપણા દુશ્મનોની પણ સેવા કરે છે. હે કે હા. એટલે ગુરુજીએ તો ધન્યાને બોલાવ્યો, એને કીધું કે ધન્યા આ માણસો તારી રાવ અને ફરિયાદ કરે છે તો તું આપણા દુશ્મનોને પાણી પાસ. એટલે એને કીધું કે બાપુ હું દુશ્મનોને પાણી પાઉં છું પણ હું તો એક તમારા વચનને ખાતર, તમારા બોધને ખાતર મારા જીવનની અંદર મેં એવું ઉતાર્યું છે કે તમે એકવાર મને જ્ઞાન આપતા તેથી કીધું હતું કે આપણો કોઈ દુશ્મન નથી, યુદ્ધના ઠેકાણે યુદ્ધ, પણ મારે તો સેવા કરવાની છે તો સેવામાં કોઈ દુશ્મન નથી,
અને કોઈ આપણો મિત્ર નથી. સેવા કરવી હોય તો બધાને કરવી. આવા તમારા વચન મેં સાંભળી અને મારા જીવનને ઉતાર્યા છે, એટલે હું જ્યારે યુદ્ધ મેદાનની અંદર પાણી લઈને જાઉં ને ત્યારે બાપુ મને તો બધા એક હરખા લાગે છે, એટલે હું બધાની સેવા કરું છું બાપુ. મને કોઈ દુશ્મન લાગતો જ નથી, મને કોઈ આપણો મિત્ર પણ લાગતો નથી. માટે હું તમારા વચન પ્રમાણે બધાને પાણી પાવશું. આ બધાની વાત સાચી છે એટલે ગુરુજી એના ઉપર ખુશ થયા અને કહેવા લાગ્યા કે ભાઈ હાર અને જીત એ તો ભાગ્યની વાત છે, ભગવાનના હાથની વાત છે, પણ તું મારો ખરો શિષ્ય છો. કારણ કે હું જે બોલ્યો એનું તે પાલન કર્યું, એટલે મને તારા ઉપર ગર્વ થાય છે કે મારે જો આવા નવા શિષ્ય હોય ને તો મને બહુ આનંદ આવે. અને મેં તને જે શિક્ષણ દીધું છે ને એનો ખરો અર્થ આજ મને સમજાણો. માટે તારે તું તારે જેટલી સેવા કરવી હોય એટલી કર, અને યુદ્ધ તો જેથી જીતાય છે તેથી જીતાય છે, એ તો આપણા ભાગ્યની અને આપણા ભગવાનની હાથ વાત છે. માટે હવે તું કાંઈ ચિંતા કર્યા વગર પાણી પાવાનું જ કાર્ય ચાલુ રાખ. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ જઈએ અને કોઈ આપણો દુશ્મન હોય અને જો એ હેરાન થતો હોય તો એની સેવા કરવી એ આપણી ફરજ છે, માનવ ધર્મની ફરજ છે, માનવ ધર્મની ફરજ છે.